ચાલો આપણે આજે આધાર કાર્ડ વિશેની અમુક ડિટેલ છે એ જવું જરૂરી છે, તો એના માટે આપણે કઈ કઈ ડિટેલ જોઈ શકીએ? આપણે આધાર કાર્ડ, કોઈ બિનજરૂરી વ્યક્તિઓ આપણો આધાર કાર્ડનો ઉપયોગ નથી કરતા, એ ચેક કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકાય એના માટે આપણે જોઈશું. તો ગૂગલ ઉપર આ રીતે રેસિડેન્ટ ડોટ UIDAI.government.in કરશો તો પણ ચાલશે, અને ઉપર અહીંથી પણ જઈ શકશો, અને ડાયરેક્ટ તમને સાઇટનું નામ યાદ હોય આ રીતે લખશો તો પણ આપણી સાઇટ આવી જાય છે. જે આધાર કાર્ડ માટેની સાઇટ છે એ આવી. હવે એની અંદર પેલું માય આધાર કાર્ડ આધાર છે, એની અંદર જશો તો એમાં આધાર કાર્ડ સર્વિસ આવે છે. આધાર કાર્ડ સર્વિસની અંદર નીચેથી ત્રીજું આધાર કાર્ડ ઓથોરાઇઝેશન હિસ્ટ્રી એ આપ્યું છે, એના પર ક્લિક કરશું. એ કર્યા પછી તમને અહીંયા આધાર કાર્ડ નંબર માગવામાં આવશે, તો તમારે આધાર કાર્ડ નંબર અહીંયા આપી દેવાનો છે. તો આધાર કાર્ડ નંબર હું અહીંયા મારો આપી દઉં છું. હવે તમને જે અહીં સિક્યુરિટી જે કોડ આપ્યો છે કેપ્ચા, એ કોડ છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. સપોઝ કે બી વન એવું જે કેપિટલ છે, સ્મોલ છે, આ જેવું ટેપ થઈ જશે એટલે નીચે તમે જોઈ શકશો સેટ કોડ. તમારો જે નંબર ઉપર રજીસ્ટ્રેશન થયેલું હશે એની ઉપર તમને ઓટીપી જનરેટ થઈ ગયો હશે, તો એ ઓટીપી ઉપર તમને જ્યારે પણ આપણો ફોટો છે તો અહીં પાછું આપણે ટ્રાય કરી લઈએ. કેપિટલની અંદર વાય એમ નથી આવે, સ્મોલ છે, યુ એલ કેપિટલ છે, હવે જે આપણું છે એ ખુલી ગયું હશે, અને જે રજીસ્ટ્રેશન નંબર છે એની ઉપર તમને ઓટીપી સેન્ડ થઈ ગયો હશે. તો તમે આટલી રીતના ટાઈપના ડેટા મંગાવી શકો છો. તમારે બધા જોવા હોય તો કોલ આપી દેવાનો છે, અને અહીંયા તમારે ડેટ છે એ ડેટ આપી દેવાની રહેશે. હું આપું છું મેક્સિમમ તમને 50 રેકોર્ડ છે એ ડિસ્પ્લે કરશે, તો અહીંયા તમારે જેટલા લખવા હોય એટલા 50 લખો છો. ઓટીપી તમારા મોબાઈલ ઉપર સેન્ડ થઈ ગયો હશે એ જોઈ, અને તમારે અહીંયા ઓટીપી તમારો નાખવો પડશે. તો એ થઈ ગયું, એથી વેરીફાઈ આપશું એટલે તમને દેખાશે હિસ્ટ્રી તમારી. તો એ પ્રમાણે તમારે તમે આધાર કાર્ડનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો છે એ તમને ડિસ્પ્લે કરશે. તો અત્યારે જે ટાઈમ થયો છે એ ટાઈમનો બતાવે છે આ બે, કે ઓટીપી સેન્ડ થયો અને સક્સેસફુલી થઈ ગયો અને જનરેટ પણ થઈ ગયું છે. તો આ બે મેસેજ મેં આમાં 108 વાગ્યાની આજુબાજુ ચેક કરવા માટે મેં કહ્યું હતું ત્યારે પણ થઈ ગયું છે. હવે આ વસ્તુને તમે ડાઉનલોડ પણ કરી શકો છો, તો અહીંથી ડાઉનલોડનો ઓપ્શન ઉપર ક્લિક કરશો તો એ ડાઉનલોડ થઈ જશે. પછી આપણે એને ઓપન કરશું તો એ
પાસવર્ડમાં પ્રોટેક્ટેડ કરશે, તો તમારા આધારકાર્ડમાં બધા અક્ષર કેપિટલમાં લખવાના છે, અને આધારકાર્ડમાં તમારું જે ફર્સ્ટ નેમ હોય એના પહેલાં 4 અક્ષર લઈ લેવાના છે. પછી તમારી જન્મની જે યર છે એને લઈ લેવાનું છે, એ લઈને સબમિટ આપશો એટલે તમારી PDF ફાઇલ છે એ ઓપન થઈ જશે. જો ઓલામાં 4 રેકોર્ડ હતા, આની અંદર પણ 4 રેકોર્ડ છે. તો આવી રીતે જો આપણો આધારકાર્ડનો કોઈ મિસયુઝ કરતા હોય તો આપણે ચેક કરી શકીએ કે ભાઈ આપણા આધારકાર્ડનો કંઈ મિસયુઝ થાય છે કે નહીં. તો આ રીતે આપણે આધારકાર્ડનું વેરિફિકેશન કરવું જોઈએ.